ઓલપાડ તાલુકામાં તળાવના કિનારે 450 વર્ષ જૂનું ભગવાન પાંડુરંગનું મંદિર છે, જેમાં 11 નિમિત્તે મહાઆરતી કરવામાં આવશે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તળાવના કિનારે બનેલું ભગવાન પાંડુરંગનું 450 વર્ષ જૂનું મંદિર આવ્યું છે, જ્યાં દેવ ઉઠી 11 દિવસે પરંપરાગત કકલ આરતી અને આરતીનો પ્રારંભ કરવામાં આવશે. આ આરતીનો પ્રારંભ નારદ્યા પરંપરાગત ભગવાનના પાંડુરંગની મૂર્તિ થશે, સાથે ત્યાં આવેલા તમામ ભક્તો ગળે લાગશે. આ દિવસે સવારે 5 વાગ્યે ભગવાનની ભેટવાની શરૂઆત કરવામાં આવશે, જે 1 કલાક સુધી ચાલવામાં આવશે. શિવ પરંપરામાં માનનાર આજે પેગોડામાં 11 ઉજવી હતી અને વિષ્ણુ પરંપરા માનનાર ભક્તોએ આજે 11 ઉજવી હતી. મારું નામ શીતલ શાલિગ્રામ છે. અમારા ત્યાં આ મંદિરમાં અન્નકૂટ થાય છે દસમના દિવસે, ને 11 એટલે દેવ ઉઠી 11 અમારા ત્યાં વિઠ્ઠલનાથજીની ભેટ હોય છે દર વર્ષે પ્રમાણે, પણ આ વર્ષે નથી કોરોનાના લીધે, એટલા માટે અમે નથી રાખ્યા, ચરણ સ્પર્શ રાખ્યા છે આ વર્ષે. ને આ દિવસથી અમે મંદિરનું સંસ્થાન જે છે, અમે બધું કાર્યભાર અમે પોતે કરીએ છીએ, અને જે વ્યવસ્થા છે એ 400 વર્ષ જૂની છે. અમારી જે 7 પેઢી છે આ મંદિરનું વ્યવસ્થા કરે છે. આજે અમારા ત્યાં તુલસી વિવાહ હશે સાંજે 7 વાગે, ને કાલે અન્નકૂટ હતું દસમના દિવસે, ને પૂનમના દિવસે અમારે ત્યાં ભજન કીર્તન એવું બધું થાય છે. અમારી નારદીય પરંપરાથી કીર્તન થાય છે સાંજે રાત્રે, અને ભજન અમે બધા મળીને કરીએ છીએ. મારું નામ જયતિ શાલિગ્રામ છે. અચ્છા, કયું મંદિર છે અને મંદિરની શું વિશેષતા છે? સુરતમાં ઓલપાડમાં આવેલું વિઠ્ઠલનાથજી મહારાજનું મંદિર છે. લગભગ 450 વર્ષ જૂનું આ મંદિર છે. અમે 7 પેઢીથી અહીંયા સેવા આપીએ છીએ આ મંદિરમાં. શું વિશેષતા છે આ મંદિરની? આ મંદિરની વિશેષતા એ છે કે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા વિઠ્ઠલનાથજી મહારાજના દર્શન કરવા આવે છે. જેમ પંઢરપુરના વિઠ્ઠલમાં બધાને શ્રદ્ધા છે, એવી જ શ્રદ્ધા અહીંયા પણ ધરાવે છે શ્રદ્ધાળુઓ, અને વિઠોબા લોકોને પરચા પણ આપે છે. મારું નામ માળીલતા છે. અચ્છા, કઈ જગ્યાએ તમે આવ્યા છો અને શા માટે આવેલા? અમે વરાછાથી આવેલા છે, પૂના ગામથી. આજે કાર્તિકી એકાદશ હોવાથી અમે આ વિઠ્ઠલ રૂકમાયાનું દર્શન કરવા આવેલા છે. આ 400 વર્ષ જૂનું મંદિર છે. આ ઓલપાડમાં આવેલું છે આ મંદિર. અમે લોકો વરાછાથી આવેલા છે, અને આજે કાર્તિકી એકાદશી છે, એટલે કાર્તિકી એકાદશી હોવાના કારણે અમે વિઠ્ઠલ રૂકમાઈનું દર્શન કરવા આવેલા છે. અમારા ત્યાં અમારા ત્યાં લોકો છે ને કાર્તિકી એકાદશીનું બહુ મહત્ત્વ હોય છે, એટલે એ લોકો પંઢરપુર સુધી જાય છે દર્શન કરવા માટે. અમારા માટે આ જ પંઢરપુર છે, મિની પંઢરપુર છે. આ 400 વર્ષ જૂનું મંદિર છે, એના માટે આ પેશવાના સમયનું મંદિર છે. આજે બહુ સરસ લાગે છે. આજે અમે કાકડા આરતીનો બી લાભ લીધો છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.